અતિવૃષ્ટિથી ઉપરેડા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી થયેલ નુકસાનને સર્વે કરાવી પાક વીમા તથા સહાય આપવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ વરસવાથી અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો હોવાથી ખેડૂતોને લીલા દુકાળનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ખેડૂતોના ખેતરમાં ઉપાડેલ પાક મગફળી, કપાસ, તલ, કઠોળ અને દિવેલાનો પાકનું ભારે નુકસાન થયું છે. કઠોળ અને તલની પાક મુદત પૂરી થઈ જવાથી તૈયાર પાક બળી ગયેલ અને ઊભા પાકમાં ખૂબ જ મોટા પાયે ખાના ખરાબી સર્જાઈ રહી છે, તેમજ કોઈ પાક લઈ શકાય તેવી પરિસ્થિતિ રહી નથી. સતત વરસાદથી માલ સડી રહ્યો છે તેમજ સુકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા છે તેમના અલગથી તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે, તેમજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તાત્કાલિક ધોરણે પાક વીમો ચૂકવી ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવામાં આવે તેવી તમામ ખેડૂતોને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા માંગણી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે આશરો છે, આથી સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાની સર્વે કરાવી પાક વીમાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, તેમજ ખેડૂતોને સહાય આપી સંવેદનશીલતા દાખવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ તથા ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા મામલતદારોને આવેદનપત્ર આપીને નમ્ર અપીલ કરવામાં આવી છે. કાનભાઈ સુવાસ, ઝેડએસ ટીવી, ઉપલેટા. તમારું નામ? સ્મિતા પટેલ, રાજકોટ, ગુજરાત પ્રદેશ મંત્રી. અને હું અત્યારે ઉપલેટા તાલુકામાં આવેદનપત્ર દેવા આવી છું કિસાન ક્રાંતિ ટ્રસ્ટમાંથી, કે ખરીફ પાક જે નુકસાની થઈ છે એ સરકારને એટલી નિવેદન છે કે ખરીફ પાકનું એકવાર એનું નિવારણ કરે અને એનું જે થાય છે એ બધું સરકાર ખેડૂતનું એક વખત કામ કરે. જો ખેડૂતો જાગી નથી હજી, જો બધા ખેડૂતો જાગશે ને તો પછી સરકારે જોતા રહેશે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે કિસાન ક્રાંતિ ટ્રસ્ટમાંથી અમે આવીએ છીએ અને અમે થોડું થોડું કામ કરીએ છીએ, કે જે ટ્રસ્ટને આવેદનપત્ર આપીએ છીએ એ કાગળ સમજીને ફેંકી ન દે. એટલું ખાસ હું તમને કહું છું સરકારને, કે જે કાગળ સમજીને જો ફેંક્યા છે ને તો અમે કિસાનોને જાગૃત કરી અને તમારી સરકારને ઉડાવવા તૈયાર છીએ, કે જય કિસાન જય જય.